નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર ગુજરાતી વિષયમાં સ્વાધ્યપોથીની અંદર જે પ્રશ્નો લખવાના છે એમાં તમને આ વિડિયોમાં પહેલા ચેપ્ટરના બજારમાં જે ચિત્રપાઠ છે એમના કઈ રીતે પ્રશ્નો લખવાના છે એમના વિશેની માહિતી મળશે તો અલગ અલગ વિડીયો સહિતની માહિતી છે તમને જોતા રહેજો આમની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર બરાબર અલગ અલગ તમને પ્રોવિઝન સ્ટોર દેખાડે છે એમ કે આનંદ પ્રોવિઝન સ્ટોર છે પીઠળ કોમ્પલેક્સ છે બસ સ્ટેન્ડ છે બરાબર આવી રીતના અલગ અલગ નાસ્તાના હાઉસ છે અહીંયા રસ્તા પર જે એક્સિડન્ટ થયેલું છે એનું દૃશ્ય દેખાડેલું છે સાથે પાછળ બસ સ્ટેન્ડ અને સિટી મોલ પણ છે બરાબર તો આ આખી ઘટના છે અહીંયા એકસો આઠ માટેની દર્શાવેલી છે અકસ્માત થયો છે ત્યાં બરાબર સીડી કોર્નર છે બુક સ્ટોર લેડિસર ચશ્મા ઘરે પીઠળ કોમ્પ્લેક્સની અંદર પણ છે તો પ્રશ્નના જવાબ કઈ રીતે લખવાના છે તો પહેલું ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં પહેલું હતું ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો તો ચિત્રમાં જેટલો દેખાતો એ બધું તમે લખી શકો જેમ કે સિટી મોલ રેકડી પ્રકાશ સ્કૂલ સ્કૂલ બસ રિક્ષા ટાવર વૃક્ષો પીઠળ કોમ્પ્લેક્ષ આનંદ પ્રોવિઝન સ્ટોર સીડી કોર્નર બુક સ્ટોર લેડીઝ ટેલર ચશ્માઘર ટેન્કર મોટર બાઇક પોલીસ જીપ એકસો આઠ એમ્બ્યુલન્સ નાસ્તા હાઉસ મંદિર ઇલેક્ટ્રિક થાંભલો બસ સ્ટેન્ડ બસ વાહનો તથા મોટરોની અવર જવર પોલીસ અને કાર આટલી વસ્તુઓ છે એ ચિત્રની અંદર દેખાય છે બીજો પ્રશ્ન છે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને કોને ફોન કરી રહી હશે તો ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ છે પોલીસને અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે ત્રીજો પ્રશ્ન છે ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો તો ચિત્રમાં જે દ્રશ્યમાન વાહનો છે એના વિશેની ચર્ચા કરી લઈએ એમાં પહેલું છે એમ્બ્યુલન્સ જે દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે ઉપયોગી છે બીજી છે પોલીસ જીપ જે ઘટના સ્થળની વિગત મેળવવા માટે અથવા તો આગળની કાર્યવાહી કરવા માટે ઉપયોગી છે ત્રીજું છે ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે છે ચોથું છે બસ મુસાફરને એક ગામથી બીજા ગામે લઈ જવા માટે છે પાંચમું છે રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે છઠ્ઠું છે કાર અથવા મોટર બાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચાડવા માટે છે પછી ચોથો પ્રશ્ન આવશે છે હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થાય છે તો હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી તે બચી શકે છે પાંચમું છે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે તો શહેરની અંદર જે નાગરિક સુવિધાઓ છે એમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ શાળા બસ સ્ટેન્ડ જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ પોલીસ જીપ અને નાસ્તા હાઉસ છે આટલે શહેરની અંદર નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે બીજો પ્રશ્ન છે નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય એના વર્તુળ પર ખાટું પેનથી વર્તુળ કરી દેવાનું છે જેમ કે પહેલું છે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ તો અકસ્માતને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ એટલે એ ઓપ્શન પાસે જે વર્તુળ છે એને ઘાટું કરી દેવાનું છે બીજું છે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ તો એમાં એકસો આઠ નંબર આવશે એટલે સી ઓપ્શન છે ત્યાં ઘાટું કરી દેવાનું છે બરાબર ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં લખવાનો છે પહેલો પ્રશ્ન છે ચિત્રમાં દૃશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે એમાં આપણે લખી શકીએ ઘઉં ચોખા દાળ વગેરે અનાજ સીંગનું તેલ તલનું તેલ જેવા તેલ ઘી હળદર મરચું ધાણા જીરું વગેરે મસાલાઓ સૂકો મેવો ઘઉંનો લોટ તથા ચણાનો લોટ પાપડ વડી નાહવાનાં તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર નમકીન પીપરમેન્ટ ચોકલેટ વગેરે માથામાં નાખવાનું તેલ ચા કોફી ચાનો મસાલો જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ છે આનંદ પ્રોવિઝન સ્ટોરમાં મળતી હશે બીજો પ્રશ્ન હતો અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો અકસ્માત સ્થળેથી કોઈએ એકસો આઠને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ એકસો આઠ અકસ્માત સ્થળે પહોંચી હશે ત્રીજો હતો તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે તો મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે ચોથો પ્રશ્ન છે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સી વાતચીત કરતા હશે તો અકસ્માત સ્થળે ભેગા થયેલા જે લોકો છે અકસ્માત કેવી રીતે થયો હશે તેના વિશે જાત જાતની વાતચીત કરતા હશે એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ બીજો કહેશે કે આવડો મોટો ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભો રાખે તો અકસ્માત તો થાય જ ને ત્રીજો કહેશે છે બાઇક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહી જ નહીં કોઈ કહેશે સારું બાળક ચલાવનાર હેલ્મેટ પહેર્યું હતું નહીં તો ખોપરી જ ફાટી જ બરાબર આવી રીતના અલગ અલગ વાતચીતો કરતા હોય છે ત્યાર પછી પાંચમા પ્રશ્ન છે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ એમાં કહી શકીએ કે જ્યાં માણસોની વધારે અવર જવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં આવી બાબતો છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે જો બસ સ્ટેન્ડ જ ન હોય તો લોકોની શી અડચણ પડે જો બસ સ્ટેન્ડ જ ન હોય તો લોકોને ખુલ્લામાં બસ બસની રાહ જોવી પડે ટાળ ટડકો અને વરસાદના લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે સાતમો પ્રશ્ન છે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો તો અમારા ઘરની નજીક કોમ્પ્યુટર કેર નામનું એક કોમ્પ્યુટર સેન્ટર છે એકવાર હું ત્યાં ગયો હતો અથવા ગઈ હતી જે હોય બરાબર તમારી રીતે લખજો ત્યાં મેં કોમ્પ્યુટર માટે જરૂર અનેક પાર્ટ્સ જોયા એક એન્જિનિયર ભાઈએ મને કોમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો તે કયો પાર્ટ પાર્ટ કામ કર લાગશે તેના વિશે સમજાવ્યું હતું તે ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી હતી ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા આ રીતની પણ તમે કોમ્પિટિશન કંડની મુલાકાત લીધી એના વિશેનું તમે વર્ણન લખી શકો છો તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો પહેલાં પાર્ટની અંદર કયા કયા પ્રશ્નો છે આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે અને કઈ રીતે સ્વાદ્યભૂતિમાં લખવાના છે એ માટે પણ ઉપયોગી થશે તમારા મિત્રોના વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકો પણ અભ્યાસ કરતા થાય એમને પણ ખ્યાલ આવે કઈ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે તો આવા અલગ અલગ પ્રશ્નોના જવાબ છે એ જોતા રહેજો આવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો મૂકાય એ પણ તમને જાણકારી મળતી રહે વિડીયો ગમ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જોતા રહેજો થેન્ક યુ વેરી મચ ટેક કેર